કઈ સવારનું કઈ બાજુ કોમ્પ્યુટર સેન્ટરમાં જઈ રહી છું કેમ રામ તને ખબર છે આ યુગ કોમ્પ્યુટર યુગ તરીકે ઓળખવામાં આવે છે એની તો મને ખબર છે પણ તે માટે કોમ્પ્યુટર સેન્ટરમાં જવાની શી જરૂર હવે દુનિયામાં દરેક સ્થળે કોમ્પ્યુટર જોવા મળે છે બેંકમાં દુકાનમાં રેલવેમાં કોમ્પ્યુટર જોવા મળે છે તારી વાત તો સાચી છે પણ હજુ આપણે પાંચમા ધોરણમાં છીએ આ બધું તો મોટા થશું એટલે આવડી જશે કોમ્પ્યુટર સેન્ટરમાં હું જઉં છું કારણ કે મારે કંઈક કોમ્પ્યુટર વિશે જાણવું છે શ્યામ હું તારી સાથે આવું કેમ નહીં આપણે બંને સાથે જશું અને સાથે આવીશું થેન્ક યુ શ્યામ મમ્મી હું શ્યામ સાથે કોમ્પ્યુટર સેન્ટર જઈ રહ્યો છું રામ મારી સાથે ચાલ પહેલા સાહેબને મળી લઈએ તમારા જે વિદ્યાર્થીઓ સરળતાથી શીખી શકે છે હું પણ તને 15 દિવસ ની અંદર કોમ્પ્યુટર શીખવી દઈશ થેન્ક યુ સર તમે મારો ડર દૂર કર્યો ચલો તારે આપણે કોમ્પ્યુટર લેમ જોઈએ ચલો કોમ્પ્યુટર એક સિસ્ટમ છે એ તંત્ર નો સમૂહ છે હા આ એ સાદું યંત્ર નથી પરંતુ આ યંત્ર ની અંદર બધા યંત્ર નો સમૂહ છે માટે કોમ્પ્યુટર સિસ્ટમ બરાબર આ ટાઈપરાઈટર આ ટાઈપરાઈટર આ ટીવી અને આ મશીન આ ટાઈપરાઈટર ટીવી નથી પરંતુ આના અલગ નામ છે તમને વધુમાં સાહેબ સમજાવશે હું જાઉં છું આવો મિત્રો હવે આપણે કોમ્પ્યુટર સિસ્ટમ સમજીએ કોમ્પ્યુટર સિસ્ટમ ની અંદર ત્રણ શબ્દો યાદ રાખવાના હોય છે પ્રથમ ઇનપુટ બીજું પ્રોસેસ ત્રીજું આઉટપુટ ચાલ રામ આ ત્રણ શબ્દો બોલ ઇનપુટ આઉટપુટ અને પ્રોસેસ સાબાસ આ ત્રણ શબ્દોને ક્રમિક એક પછી એક ઇનપુટ પ્રોસેસ આઉટપુટ યસ ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ સાબાસ આ કમ્પ્યુટર સિસ્ટમમાં શું થાય છે જો એક ઇનપુટ બે પ્રોસેસ ત્રણ આઉટપુટ સર સમજવું અઘરું પડે છે સમજવાનો પ્રયત્ન કર રામ મને પ્રશ્નનો જવાબ આપ તારી મમ્મી ઘરે રસોઈ બનાવે છે રસોઈ બનાવવી એક ક્રિયા છે તેના માટે કંઈક હોવું જોઈએ જો તે ન હોય તો રસોઈ બનવી શક્ય નથી હા અનાજ શાક મસાલો વગેરે સાબાસ આ બધી કાચી સામગ્રી છે રસોઈ બનાવવાની ક્રિયા માટે કાચી સામગ્રી એટલે ઇનપુટ રાંધવાની ક્રિયા એટલે પ્રોસેસ અને સરસ રસોઈ એટલે આઉટપુટ બરાબર કંઈક સમજાય ચાલ આ વાત આપણે કમ્પ્યુટર દ્વારા જાણીએ જો તારે કમ્પ્યુટર પર પત્ર છાપવો હોય તો શું કરીશ પહેલા પત્ર ટાઈપ કરવો પડે પછી તેને ગોઠવવો પડે અને છાપવો પડે
સાદી ભાષામાં તારી વાત બિલકુલ સાચી છે, પણ કોમ્પ્યુટરની ભાષામાં પત્ર લખવો એટલે ડેટા ઇન કરવો એટલે ઇનપુટ, પત્ર ગોઠવવો એટલે પ્રોસેસ, અને ત્યારબાદ પ્રિન્ટ આઉટ લેવું એટલે આઉટપુટ. સર હવે કંઈક સમજાય. જો કોમ્પ્યુટર પર કામ કરવું હોય તો માહિતી આપવી પડે એટલે કે ઇનપુટ, કોમ્પ્યુટર પર કાર્ય કરીએ તે પ્રોસેસ, અને જે મળે તે આઉટપુટ. શાબાશ રામ, તું તો હોશિયાર છે. થોડોક તો ખરો. કોમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરવા માટે સામાન્ય રીતે કીબોર્ડ વપરાય છે, એટલે કીબોર્ડ ઇનપુટ સાધન છે. વચ્ચે પડેલું આ યંત્ર સાધન એ બીજા યંત્રો સાથે જોડાયેલું છે. તે સીપીયુ છે, તે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનું ટૂંકું રૂપ છે. કીબોર્ડની બાજુમાં પડેલું આ નાનકડું અથડીમાં સમાઈ શકે તેવું સાધન માઉસ છે, તે પણ કોમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરવા માટે વપરાય છે. આમ કીબોર્ડ અને માઉસ બંને ઇનપુટ સાધનો છે. આ સાધન કીબોર્ડ છે અને આ માઉસ છે, બંનેને ઇનપુટ સાધનો કહેવામાં આવે છે. સીપીયુ એક પ્રકારનું પ્રોસેસર છે, તેમાં આદેશો પ્રમાણે પ્રોસેસિંગ થાય છે, તેથી તેને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. સીપીયુ એ કોમ્પ્યુટરનું હૃદય છે. સમગ્ર કોમ્પ્યુટર સિસ્ટમનું સંચાલન સીપીયુ કરે છે, તેથી કોમ્પ્યુટર સિસ્ટમની અંદર સીપીયુ એક મહત્વનું અંગ છે. બરાબર. સીપીયુ સાથે બધા સાધનો જોડાયેલા હોય છે. ઇનપુટ સાધનો સીપીયુની અંદર માહિતી લાવે છે, ત્યાંથી આપણને નિશ્ચિત આઉટપુટ મળે છે. તો આ ટીવી જેવું સાધન શું કાર્ય કરે છે? આ ટીવી નથી, તેને વિડિયો કહેવામાં આવે છે. તે કમ્પ્યુટરની અંદર શું થાય છે, તમે શું કરી રહ્યા છો, તમને કેવી રીતનું આઉટપુટ મળશે તે દર્શાવે છે, તેથી તેને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ કહે છે. સામાન્ય રીતે આ સાધન મોનિટર તરીકે પણ ઓળખાય છે. મોનિટર અને વિડિયો, વિડિયો એટલે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. શાબાશ. કોમ્પ્યુટરની અંદર પ્રિન્ટર, સ્પીકર્સ એ આઉટપુટ સાધન છે. પ્રિન્ટર છાપવાનું કામ કરે છે, તેથી તેને આઉટપુટ સાધન કહે છે. સ્પીકર્સ દ્વારા આપણે સાંભળી શકીએ છીએ, તેથી તે સાઉન્ડનું આઉટપુટ સાધન છે. આમ આઉટપુટ એ મહત્વનું છે. સર થોડુંક અઘરું પડે છે, પણ મારે કોઈ પણ સંજોગોમાં કોમ્પ્યુટર વિશે જાણવાનું છે, તો મને આ કોમ્પ્યુટર સેન્ટરમાં પ્રવેશ મળશે? કેમ નહીં, કાલે તું તારા ફોટોગ્રાફ્સ લઈને આવજે, આપણે ફોર્મ ભરી દઈશું, તને પ્રવેશ મળી જશે, પછી તને કોમ્પ્યુટર સંચાલન કરતા આવડી જશે.